भाजप नाम निष्कलंक छवि दरावता निष्ठावान कर्मठ सादगी सक्रिय उम्मीदवार એટલે મુળુભાઈ હરદાસભાઈ બેરા અમહીરા આપણી સભામાં મુળુભાઈ બેરાને સમર્થનમાં આપવા માટે અપીલ કરવા આવ્યા છે. લાલભાઈ ખાલી અપીલ કરી દેશે બેન. ભારત માતા કી. મિત્રો, ઉમેદવારની બહુ પ્રામાણિકતા દેવી પડે એવો તો એવા ગામમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુળુભાઈ બેરા એના અમે સમર્થનમાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ પૂનમબેન માડમના સીઆર પાટીલ અને મુળુભાઈ અને ભીમભાઈ જોગલ અમને કહેવામાં આવ્યું કે ભાજપમાં આવો ત્યારે ભાજપના વિચારસરણી કામ કરવાની ડબ એના પછી અમે જોડાણા પરમ દાડે 1100 કાર્યકર લઈ બે જિલ્લા પંચાયતના પંચાયતના પ્રમુખ મારા ભત્રીજા મસરીભાઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમે બધા 1100 કાર્યકરો જોડાણા. અમે તમને એ વિનંતી કરવા આવ્યા છીએ કે ભાજપ સરકારની 140 સીટ આવવાની છે. સરકાર એમની જ છે તો આજે 81 વિધાનસભાના ઉમેદવાર મુળુભાઈ ભાણવડ અને ખંભાળિયાનો જે 10 વર્ષ ત્યાં વિકાસ રૂંધાઈ ગયો હતો એ વિકાસને મુળુભાઈ આગળ ધપાવશે. તમારી આગળ બે હાથ જોડીને વિનંતી કરું છું કે વધારેમાં વધારે મુળુભાઈને કમળ ઉપર બટન દબાવો એવી વિનંતી. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર મિત્રો. જુનાગઢ ગામ અને રામ મંદિરના પટાગણમાં આપણા 81 ભાણવર ખંભાળિયા ભાણવર મત વિસ્તારના ઉમેદવાર છે આપણી વચ્ચે પધારી રહ્યા. તો આપણે એક જયકાર ઉપાડશું. ભારત માતા કી જય. ભારત માતા કી. ભારત માતા કી. ભારત માતા કી. મિત્રો, આપણા ઉમેદવાર શિવાનંદભાઈ પિતાણિયા હેલો મારે બોલો નંદાણીયા વા પુગાડી દે ભીમસિંહ દુકાન ખંભે રાખ દે કા ભીમસિંહ દુકાન ના ખંભાડે નહીં હું આને દેતો હું જોવાનું કરો માર્કેટિંગ ગ્યાટના પૂર્વ તેમસી દેવસભાઈ કોઈ જેને હું કહીશ કે તમારા નંબર અમે લઈ લીધો સુમાનભાઈ રાવલિયા
એવા શ્રી મલદેવભાઈ ગોજિયા કાપી નાખ્યો. ગ્રામ પંચાયત ભારતીય જનતા પાર્ટી મત આપવા માટેની અપીલ કરવા આવ્યા છે. સૌથી પહેલા જુનાગઢ જુવાનગઢ ગામ છે આપણું, એ ખૂબ આવકાર. તમે બધે અમારું પરિવાર કીધું એટલે અહીંયા હાજર છે એટલે જ નહીં પણ પૂરેપૂરું જુવાનગઢ ગામનો હું હૃદયપૂર્વક આભાર માનું. આપણે ઉત્તર હમણાં ભરતભાઈ આપ્યું કે આવતીકાલે કપડિયામાં આપણી આ ચૂંટણીની જાહેર એક મોટી જાહેર સભા જ્યાં શિરેશ્વર મહાદેવ શિરોવાળી છીએ એ જગ્યાએ મેળો ભરાય છે. ત્યાં આપણા દેશના ગૃહમંત્રી અને રાજકારણમાં જેને ચાણક્ય કહીએ છીએ એવા આપણા ગુજરાતના પરોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબ આવવાના છે એને સાંભળવા માટે. ત્યાંથી આપણે આ ચૂંટણીમાં એ જે આપણે માર્ગદર્શન આપે એ માર્ગદર્શન લેવા માટે અને મને સમર્થન કરવા માટે તમે બધા પધારો એવું રૂબરૂ તમને માત્ર મળે જયારે અવસર મળે ત્યારે હું જ્યાંથી ચૂંટાયો છું વિસ્તારનું હું કુશળ કામ કરી શકું તે રીતે વધારે સંતોષ આપી શકું એના માટે જે કંઈક થયું હોય તો જ હું ચાર ચાર વખત 29 ભારવડ વિધાનસભાથી એમાં આપણા ખંભાળિયા 33 ગામ આવતા હતા મારી સીટમાં એ બધા એક ધારા ચાર વખત ક્યારે ચૂંટાવે કંઈ કામ કર્યું હોય તો જ ચૂંટાણા પછી આવતો ગયો તો જ ચૂંટણી સારા મોટા પ્રસંગે હું હાજરી આપી હોય તો જ ચૂંટાવે.